નમસ્તે મિત્રો, ઘરે શીખે જુલાઈ માસની પ્રવૃત્તિમાં આજે આપણે ધોરણ 2 ની પ્રવૃત્તિ 9 કરીશું. તો વિડીયોને પૂરો જોશો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્રવૃત્તિ 9, હું ઉંચકી શકું. આ પ્રવૃત્તિ કરવા માટે સામગ્રીમાં પેન્સિલની જરૂર પડશે. નીચે આપણને 10 વાક્યો આપ્યા છે. બાળક તે વાક્ય વાંચે અને વાક્યની બાજુમાં હા કે ના ના જવાબ લખે છે. બાળક વિચારે કે આવું થઈ શકે કે નહીં. જો તે થઈ શકે તેવું લાગે તો હા રહેવા દે અને ના ચેકી નાખે. જો બાળકને લાગે કે આ તો ન થઈ શકે તો હા ચેકી નાખે. તો જો બાળકને વાંચતા ન ફાવે અથવા વાંચેલું સમજી ન શકે તો તમારે તેને મદદ કરવાની છે. તો જોઈએ, ઉદાહરણ એક આપ્યું છે કે હું 5 કેળા એક સાથે ઊંચકી શકું છું. તો જો ઊંચકી શકે એટલે હારવા દેવાનું અને ના ચેકી નાખવાનું. એવી જ રીતે જો ઊંચકી ના શકે તો હા ચેકીને અને ના રહેવા દેવાનું છે. તો એવા આપણને કુલ 10 ઉદાહરણ આપેલા છે. એક, હું નાનું ગલુડિયું ઊંચકી શકું છું. તો હા, તો એ આપણે ના ને ચેકી નાખવાનું છે. બે, ઘોડો મને ઊંચકી શકે છે. તો હા આવે, તો ના ને ચેકી નાખવાનું. હું ખાલી ડોલ ઊંચકી શકું છું. હા, તો ના ને ચેકી નાખવાનું. ચાર, ચકલી પાણી ભરેલો પ્યાલો ઊંચકી શકે છે. ના, ન ઊંચકી શકે તો હા ને ચેકી અને ના ને રહેવા દેવાનું. પાંચ, હું એક સાથે 50 થાળી ઊંચકી શકું છું. તો ના, ના ઊંચકી શકીએ એટલે હા ને ચેકી નાખવાનું. એવી જ રીતે છ, હાથી મને મારા પપ્પાને મમ્મીને તેની પીઠ ઉપર ઊંચકી શકે છે. હા આવે, તો ના ને ચેકી નાખવું. સાત, હું એક સાથે 10 પેન્સિલ ઊંચકી શકું છું. હા, તો ના ચેકી નાખવાનું. આઠ, હું 1 કિલો ખાંડ ઊંચકી શકું છું. હા, તો ના ને ચેકી નાખવાનું. આવી રીતે કુલ 10 વાક્યો છે. બીજા 2 વાક્યો છે તે તમે જાતે પ્રયત્ન કરજો. પ્રવૃત્તિ 10, 5-5 જૂથની ગણતરી. આ પ્રવૃત્તિ કરવા માટે કડક કાગળ, કાતર અને પેન્સિલની જરૂર પડશે. આપણે બાળકને 5-5 જૂથની ગણતરી કરતા શીખવી છે. હવે કડક કાગળ લો, કંકોત્રી પણ ચાલે. બાળકને તેના પર હાથનો પંજો રાખવાનું કહો. હવે પેન્સિલની મદદથી તેનો પંજો દોરવા કહો. હવે કાતરથી પંજાની આકૃતિ કાપવા કહો. આવા 10 પંજા બનાવવાના છે. બાળક પંજાની આકૃતિ કાપી ન શકે તો તમારે કાપી આપવાની છે. હવે બાળકને 5-5 જૂથની ગણતરી કરવા કહો. હાથના 1 પંજાના 5 આંગળા હોય માટે બાળકે 1 આકૃતિ ઉઠાવી ગણતરી કરશે. 5, 10, 15, 20 એમ 50 આવી રીતે ગણતરી કરાવી. ગણતરી કરવાની આ પ્રવૃત્તિને તેને રોજ 1 વાર કરાવી. આમ કરવાથી તેને ગણતરી ફાવી જશે. આ પ્રવૃત્તિથી બાળકને 5-5 ગણતરી કરવાની ફાવટ આવશે તથા 5નો ઘડિયો પણ આવડી જશે. પ્રવૃત્તિ 11, અક્ષર ઓળખીએ લેખન કરીએ 2. સામગ્રીમાં પેન્સિલની જરૂર પડશે. આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાળકને ષ અને ત્ર આ 2 અક્ષરનો પરિચય કરાવવો છે. તે માટે અહીં નીચે 2 ખાના આપ્યા છે, જોઈ શકાય છે. ખાનાની ઉપર 1 અક્ષર છે. બાળકને ષ અને ત્ર અક્ષરનો પરિચય કરાવો. હવે તેમને કહો કે ખાનાની ઉપર જે અક્ષર છે તેવા અક્ષર શોધી અને તેના પર મીંડું કરે. જો અહીં 2 કોષ્ટક છે તેમાં પહેલાં છે ષ, ષટકોણનો ષ છે. તો આપણે એ કોષ્ટકની અંદર જ્યાં જ્યાં ષટકોણ છે ષ, તો એના પર મેં વર્તુળ કરેલું છે. તો બાળકને આવી રીતે એના જેવો જ અક્ષર ગોતી અને તેના પર વર્તુળ કરાવવાનું છે અને તે અક્ષરનું વાંચન કરાવવાનું છે. એવી જ રીતે બાજુમાં 3નું કોષ્ટક છે તો તેમાં પણ તેના જેવા 3 છે એ કોષ્ટકમાંથી ગોતી અને તેના પર વર્તુળ કરાવવાનું છે અને તેનું વાંચન કરાવવાનું છે. ત્યારબાદ બાળકને આ અક્ષર લખતા ફાવે તે માટે અહીં નીચે ત્રુટક રેખાથી લખેલા અક્ષરોનું લેખન કરાવવાનું. તો જો શરૂઆતના જે પહેલાં 4 અક્ષરો છે તે આપણે લેખન કરીએ 1માં જોયા હતા, એટલે કે શ્ર, ક્ષ, જ્ઞ અને એ અક્ષર જોયા હતા. હવે એના સિવાયના જે આપણે શ અને ત્ર છે તો તેના પર તૂટક રેખા કરી અને આગળ આગળ છે એ ખાનામાં લખાવવાના છે. જો આ જગ્યા ઓછી પડે તો તમારા પાટે નોટબુકની અંદર પણ બાળક પાસે આ અક્ષરોનો વધારે મહાવરો કરાવી શકો છો. પ્રવૃત્તિ 12, ચિત્રને સમજીએ. તો આ પ્રવૃત્તિ કરવા માટે પેન્સિલ તથા મીણિયા રંગની જરૂર પડશે. તો અહીં એક ચિત્ર આપેલું છે. બાળકને કહો કે તે ચિત્ર બરાબર જુએ અને પછી ચિત્રના આધારે થોડા પ્રશ્ન છે તેના જવાબ તે આપવાનો પ્રયત્ન કરે. જો બાળકને વાંચતા ન આવડે તો તમારે પ્રશ્ન છે તેને વાંચી અને સમજાવવાનો છે અને તેને મદદ કરવાની છે. તો જો અહીં આપણને પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 1, ચિત્રમાં કેટલા બાળકો દેખાય છે? તો જો ગણી શકાય છે 1, 2, 3 અને 4. 4 બાળકો છે તે દેખાય છે. 2, તળાવમાં શું શું દેખાય છે? તો તળાવમાં માછલી છે, કાચબો છે, બતક છે, બગલો છે એ દેખાય છે. 3, તળાવના કિનારે બેઠેલા બાળકે શું પહેર્યું છે? તો એ કહેવાનું છે તમે ક્યારે પૈડાના ઝૂલામાં ઝૂલ્યા છો? જો હા હોય તો હા, ના હોય તો ના.
પાંચ, હિંચકો બાંધવો હોય તો શું જોઈએ? તો બાળક જે જવાબ આપે તે માન્ય રાખવાના છે અને તેને સમજાવવાનું છે કે દોરી, પાટિયું, પૈડું એ બધી વસ્તુની જરૂર પડે. પ્રવૃત્તિ 13, જોડકણું. આ દાતરડું કેવું? તો અહીં જો આપણને એક જોડકણું આપેલું છે, તે વર્ષોથી આપણે બધા ગાતા આવ્યા છીએ અને જોડકણામાં જે ક્રમ રહેલો છે તે બાળકોને ખાસ ગમશે. જો આ દાતરડું કેવું? ઘાસ કાપે તેવું. એવી જ રીતે ઘાસ પછી ગાય, ગાયથી દૂધ આપે, દૂધમાંથી દહીં થાય, દહીંમાંથી માખણ થાય, માખણમાંથી ઘી થાય, ઘીમાંથી લાડુ બને અને એ બાળક ખાય, એવું સરસ મજાનું એક જોડકણું છે. બાળકને જોડકણામાં શું આવે છે તે વસ્તુ આપણે સમજાવવાની છે. અને કહે છે કે દૂધને ગરમ કરીને ઠારીએ અને સહેજ હૂંફાળું હોય ત્યારે તેમાં ચમચી છાશ કે અડધી ચમચી જો દહીં નાખીએ અને ઢાંકીને એક રાત મૂકી દઈએ તો તેમાંથી દહીં થાય, દહીંને વલોવીએ એટલે માખણ થાય, માખણને બરાબર ગરમ કરીએ એટલે ઘી થાય. આ આખી પ્રક્રિયા આપણે બાળકને સમજાવવાની છે. મિત્રો, જોડકણું સાંભળ્યા બાદ અહીં આપણને નીચે કેટલાક શબ્દો આપેલા છે જે જોડકણામાં આવેલા છે. હવે બાળકને કહો કે તેને જોડકણાના ક્રમમાં ગોઠવે. જો દાતરડું આપેલું છે તો દાતરડાથી ઘાસ કાપી, પછી ઘાસ ગાય ખાય એટલે ગાય બાજુ, ગાય આપણે દૂધ આપે એટલે દૂધ, દૂધમાંથી દહીં બને, પછી દહીંમાંથી માખણ, માખણમાંથી ઘી, ઘીમાંથી લાડુ અને લાડુ બાળક ખાય. તો આવી રીતે છે આ, જો અહીં આપણે જોઈ શકાય છે કે આવી રીતે આપણે તેને જોડવાનું છે. પ્રવૃત્તિ 14, સંખ્યા પટ્ટી. આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક ચાર્ટ પેપર લેવાનું છે, તેમાંથી એક લાંબી પટ્ટી કાપવાની છે. તેમાં સરખા અંતરના કાપા કુલ 20 કાપા બનાવવાના છે અને કુલ 20 કાપાની અંદર ડાબી તરફના કાપાને 1થી શરૂ કરી અને જમણી તરફ જતા કુલ 20 સુધીના આપણે ક્રમ આપવાના છે. જો અહીં નીચે આપણને પટ્ટી આપેલી છે, આવી પટ્ટી આપણે કાપી લેવાની છે. હવે બહારથી થોડાક પથ્થર લઈ આવો અને દરેક અંકની સામે એક એક પથ્થર મૂકો, એટલે કુલ 20 ખાના છે એટલે 20 પથ્થર જોશે. આટલું કર્યા પછી હવે આ પ્રવૃત્તિના આધારે આપણે નીચે થોડાક પ્રશ્નો છે તેના આપણે જવાબ બાળક પાસેથી મેળવવાના છે. 1, કોઈ પણ 5 પથ્થર લઈ લો અને હવે બાકીના પથ્થર ફરીથી ગોઠવો, કેટલા ક્રમ સુધી આવ્યા? જો 20 ખાનામાં 20 પથ્થર હતા એમાંથી 5 લઈ લેવાના છે તો કેટલા વધે? 15. 2, હવે 2 પથ્થર ઉમેરો, હવે કેટલા ક્રમ સુધી પહોંચ્યા? હવે 5 લઈ લીધા હતા એટલે 15 હતા, હવે એમાં આપણે બીજા 2 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 15 અને 2 17, એની પાસે ગણાવો. આ 20 પથ્થરમાંથી પપ્પાના 5 પથ્થર જુદા મૂકો, મમ્મીના 5 પથ્થર જુદા મૂકો અને હવે તમારા 10 પથ્થર રાખો અને હવે નીચેના પ્રશ્નોનો જવાબ આપો. હવે બીજી પ્રવૃત્તિ છે કે 5 પપ્પાના અલગ કરી લેવાના, 5 મમ્મીના અલગ અને 10 બાળક. હવે પ્રશ્ન કે પપ્પા અને મમ્મીના કુલ કેટલા પથ્થર હતા? આગળ જોયું હતું કે મમ્મીના 5 અને પપ્પાના 5, એટલે 5 ને 5 ગણાવો, કેટલા થશે? 10 પથ્થર. તમારા અને મમ્મીના કુલ પથ્થર કેટલા થશે? તો બાળક પાસે કેટલા હતા? 10 અને મમ્મી પાસે 5, તો 10 અને 5 15. 3, તમે પપ્પાને 3 પથ્થર આપો તો હવે તમારી પાસે કેટલા રહેશે? બાળક પાસે 10 પથ્થર હોય એમાંથી 3 એના પપ્પાને આપી દે, 10માંથી 3 કાઢી નાખશે એટલે કેટલા વધશે? 7 પથ્થર. 4, પપ્પા પોતાના બધા જ પથ્થર જો મમ્મીને આપી દે તો મમ્મી પાસે કુલ કેટલા પથ્થર થશે? જો મમ્મી પાસે 5 પથ્થર હતા અને પપ્પા પાસે પણ 5 પથ્થર હતા, હવે જો પપ્પા પોતાના 5 પથ્થર મમ્મીને આપી દે, એ બધા ભેગા કરી અને ગણાવો તો કેટલા થશે? 5 અને 5 10. 5, તમારાથી મમ્મીના પથ્થર કેટલા ઓછા છે? તો બાળક પાસે છે એ 10 પથ્થર છે, જ્યારે એના મમ્મી પાસે 5 છે તો મમ્મી પાસે કેટલા ઓછા થયા? 5 પથ્થર ઓછા થયા. તો મિત્રો, ધોરણ 2ની તમામ પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આશા રાખું છું કે તમને તમામ પ્રવૃત્તિઓની સમજ મળી ગઈ હશે. જો કાંઈ ન સમજાય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને જણાવજો. આવી જ અવનવી તમામ પ્રવૃત્તિઓ માટે મારી યુટ્યુબ ચેનલ ડીકેની દુનિયાને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવજો, જેથી મારો વિડીયો છે તે તમને સરળતાથી મળી રહે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને બીજા મિત્રો સુધી શેર પણ કરતા રહેજો.